કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે નગરપાલિકા વિસ્તારના બુકુલિયાવાસ પાસે વર્ષો જૂનું પાણીનું ટાંકી આવેલી છે. આ ટાંકી હાલમાં બિસ્માર હાલતમાં છે તો કોઈ દિવસ ધરાશયી થઈ જાય તો મોટી જાનહાનિ થઈ શકે છે તે નજર સમક્ષ દેખાઈ રહ્યું છે. ત્યારે બાજુમાં અનુપમ પ્રાથમિક શાળા આવેલી છે, તેમજ બાજુમાં રામજી મંદિર, બાળ મંદિર અને બુકોલિયાવાસ પણ આવેલો છે. તેમજ ટાંકાની આજુબાજુમાં કેટલાક લોકો વસવાટ પણ કરે છે અને સાંજ સવાર ટાંકાને જે બાળકો રમતા પણ હોય છે. જો કોઈ દિવસ પાણીની ટાંકી ધરાશયી થાય તો કેટલાય લોકોના જીવ જોખમમાં મુકાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. થોડા દિવસ પહેલાં નાના બાળકો નીચે રમતા હતા ત્યારે ટાંકા પરથી 5 ફૂટ જેટલો ચણતરનો ટુકડો પડ્યો હતો, ત્યારે કોઈ જાનહાનિ થઈ નહોતી. ત્યારબાદ પાણીના ટાંકાની વારંવાર થરા નગરપાલિકાની મૌખિક રજૂઆત તેમજ રૂબરૂમાં પણ રજૂઆત કરેલ હોવા છતાં કોઈ સત્તાધીશો વાત પર ધ્યાન ન લેતા જો કોઈ જાનમાલને નુકસાન થશે તો તમામ જવાબદારી થરા નગરપાલિકાની રહેશે તેવો લોકો મીડિયા સમક્ષ જણાવી રહ્યા છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ અહેવાલ મીડિયામાં આવ્યા પછી નગરપાલિકા પાણીના ટાંકા વિશે પગલાં લેશે કે કેમ, કે પછી હોતી હૈ ચલતી હૈ જેવો ઘાટ ઘડાશે. ગેમજીભાઈ પરમાર, માજી કોર્પોરેટર થરા નગરપાલિકા. અમારી બાજુમાં જે પાણીની ટાંકી આવી છે વર્ષો જૂની, એ તૂટવાની તૈયારીમાં છે. વારંવાર થરા નગરપાલિકાને મૌખિક રજૂઆત કરવા છતાં કોઈ પણ ધ્યાન આપેલ નથી. બાજુમાં અનુપમ સ્કૂલ આવેલી છે, બુકોલિયાવાસ આવેલો છે, જાહેર રસ્તો છે. વારંવાર રજૂઆત કરવા છતાં થરા નગરપાલિકા કોઈ બાબતનું ધ્યાન આપતી નથી. જ્યારે બી કંઈ બી પ્રોબ્લેમ થશે તો આ બાબતમાં તમામ જવાબદારી થરા નગરપાલિકાની રહેશે. ત્યાં રસ્તો પણ આવેલો છે, બાળકો અમારા બુકોલિયાવાસના સ્કૂલના આજુબાજુના બાળકો પણ ત્યાં રમતા હોય છે. 2-3 વાર ઉપરથી નીચે ટુકડા પણ પડેલા છે અને અત્યારે હાલની પરિસ્થિતિમાં ટાંકો પડવાની તૈયારી છે, છતાં નગરપાલિકા એમાં પૂરેપૂરું પાણી ભરી અને જોખમ કરે છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન આપતી નથી. વિવિધ પરમાર થરા. શ્રી હર્ષિ વાઘેલા સાથે અનેસ, ગુજરાત ન્યૂઝ, કાંકરેજ.